ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતની વિજય રૂપાણીની સરકાર દ્વારા તમામ નગરપાલિકાઓને સ્વચ્છતા બાબતે જુદી જુદી વસ્તુઓ અને સાધનો ખરીદવા માટે લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. જે અન્વયે પાટણ નગરપાલિકામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે ગ્રાન્ટો આવેલી તેમાં પાટણ નગરપાલિકાના સભાસદો દ્વારા જાહેર રોડ પર લગાવવા માટે ડસ્ટબિન અને વૃક્ષોની માવજત કરવા, ટ્રી ગાર્ડો ખરીદવા માટે સામાન્ય સભામાં 3-4 વર્ષ પૂર્વે ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આજે પાટણ શહેરમાં સ્વચ્છતાના અધિકારીઓ, વોર્ડ ઇન્સ્પેક્ટર અને SI અણઆવડત અને સાધનોના અભાવને શહેરમાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે અને જાહેર કરાયેલા સ્થળો પર ડસ્ટબિનો ન મુકાતા વેપારીઓ અને લોકો પોતાનો કચરો આડેધડ ફેંકતા સ્વચ્છતાની ડસ્ટબિનના અભાવે ઠેર ઠેર ગંદકીના ઠગ ખડકાયા છે. ત્યારે આજ રોજ બાંધકામ સમિતિના ચેરમેન ડૉક્ટર નરેશ દવેએ સુભાષ ચોક મ્યુનિસિપલ માર્કેટ ખાતે જાત તપાસ કરતા ત્યાં ડસ્ટબિનો, ટ્રી ગાર્ડ, ડોલો સહિતની સ્વચ્છતાની વિવિધ સામગ્રીઓ ઉપયોગમાં ન લેવાતા ધૂળ ખાઈ રહી છે અને લાખો રૂપિયાની સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટનો નગરપાલિકાના SI દ્વારા હેતુ સાર્થક ન કરાતા શહેરમાં ગંદકી જોવા મળી રહી છે. ત્યારે પાટણ શહેરના ડિવાઈડરો પર બાંધકામમાંથી જ 25-30 જેટલી થેલીઓમાં માલ બનાવી ડસ્ટબિનો મૂકવામાં આવતા હોય છે. તે ડસ્ટબિનો પણ પાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટરો દ્વારા કાઢી નગરપાલિકા ખાતે કચરામાં નાખી દેવાતા સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટનો દુરુપયોગ થતો પાટણમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, 3-4 વર્ષ અગાઉ સરકાર દ્વારા સ્વચ્છતા માટેની નવીન હાથ લારીઓ અસંખ્ય ફાળવવામાં આવી હતી, પરંતુ આ સ્વચ્છતાની હાથ લારીઓનો સ્વચ્છતા કર્મીઓને ફાળવ્યા વિના વાહન શાખા પાસે પડી રહેતા ધૂળ ખાતી હતી. પરંતુ છેલ્લા અઠવાડિયાથી નગરપાલિકાનું નવીન મકાન બનતા આ નવીન હાથ લારીઓને JCB દ્વારા ભંગાર બનાવીને એક બાજુ ભંગાર સાથે નાખી દેવામાં આવી છે. આમ સ્વચ્છતા માટે ફાળવવામાં આવેલી હાથ લારીઓનો ઉપયોગ થયા વિના જ પાલિકા તંત્ર દ્વારા તેને ભંગાર બનાવી દેતા રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સ્વચ્છતાની હાથ લારીઓનો હેતુ સિદ્ધ થયો ન હતો. આમ નગરપાલિકાની ચૂંટાયેલી પાંખને અંધારામાં રાખીને સ્વચ્છતા શાખાના વોર્ડ ઇન્સ્પેક્ટરો અને સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા સ્વચ્છતાના ખરીદેલા સાધનો અને વસ્તુઓનો ઉપયોગ કર્યા વિના ધૂળ ખાતા તેને ભંગારમાં ખપાવી દેતા હોય છે તે કેટલે અંશે વ્યાજબી કહેવાય. આમ સ્વચ્છતાના ચેરમેનને પણ સ્વચ્છતાની ગ્રાન્ટમાંથી લવાતા સાધનો અંગેની ઊંડી તપાસ કરી સ્વચ્છતા શાખામાં થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી પારદર્શક વહીવટ કરવા લોકમાંગ ઉઠવા પામી છે. તો પાલિકાના વિરોધ પક્ષ પણ સ્વચ્છતા શાખામાં થતી ગેરરીતિઓનો ઊંડો અભ્યાસ કરી તેને બહાર લાવવા પણ લોકમાંગ ઉઠવા પામી છે. તો ડૉક્ટર નરેશ દવેએ કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી ખરીદેલા સ્વચ્છતા શાખાના સાધનો અને વસ્તુઓ વોર્ડ ઇન્સ્પેક્ટરો અને SI ભ્રષ્ટ નીતિના કારણે આજે શહેરને બિનઉપયોગી ધૂળ ખાતા હોવાનું જણાવી આગામી સામાન્ય સભામાં આ અંગેની વિસ્તૃત ચર્ચા કરી તેઓની પાસે જવાબ માંગવા પણ જણાવ્યું હતું. ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા ગુજરાતની તમામ નગરપાલિકાઓને સ્વચ્છતા બાબતે જુદી જુદી વસ્તુઓ અને સાધનો ખરીદવા માટે કરીને લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ ગ્રાન્ટ અંતર્ગત પાટણ નગરપાલિકામાં પણ સ્વચ્છ ભારત અંતર્ગત જે ગ્રાન્ટો આવી હતી તેમાંથી સામાન્ય સભા દ્વારા નગરપાલિકામાં ડસ્ટબિનો જાહેર રોડ ઉપર લગાવવા માટે, કચરા ટોપલીઓ અને શહેરમાં વૃક્ષોને જ્યાં માવજત માટેના ટ્રી ગાર્ડો ખરીદવાના કામો સામાન્ય સભાએ મંજૂર કરેલા અને તે સ્વચ્છતા શાખા દ્વારા ખરીદવાનો નગરપાલિકાની સામાન્ય સભાએ હુકમ કરેલો. પરંતુ આજે એ વાતને 4-5 મહિના થવા છતાં આજે અમે જાતે રૂબરૂ સ્થળ તપાસ લેતા અમને એ જે બધા સાધનો છે અહીં સુભાષ ચોક ખાતે નગરપાલિકાના કમ્પાઉન્ડમાં આ બધા સાધનો ધૂળ ખાતા પડ્યા છે અને નગરપાલિકાના કોઈ જગ્યાએ ઉપયોગમાં છે નહીં. તમે આજે પણ ગૌરવપથ ઉપર જુઓ કે એ ડસ્ટબિનો ઉખાડીને ફક્ત એના દંડા જ ઊભા રાખેલા છે અને આ જે ડસ્ટબિનો હતા એ લગાવવા માટે અમારી બાંધકામ શાખામાંથી પણ લગભગ 25-30 થેલીઓનો માલ સામાન બગડાયો સિમેન્ટનો અને સરવાળે આજે ડસ્ટબિનો ઉખાડીને ફરી પાછા જઈને નગરપાલિકાના કમ્પાઉન્ડમાં લાવીને આ નગરપાલિકાની સ્વચ્છતા શાખાએ સરકારના કરોડો રૂપિયાનું પાણી
પાટણ નગરપાલિકાએ કરી નાખ્યું. આ બાબતના માટે હું તો જવાબદાર એક જ માત્ર સંસ્થા શાખાના અધિકારીઓને અને એમના વોર્ડ ઇન્સ્પેક્ટરોને ગણું છું કે જો સરકાર આટલા બધા કરોડો રૂપિયા જો આપણને સંસ્થાની સાધનો માટે આપતા હોય તો એની પાટણ શહેરમાં યોગ્ય જગ્યાએ એનું વિતરણ કરીને એનો ઉપયોગ કરવો જોઈએ. એના બદલે એ લોકોએ ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે કરીને આ સાધનો જે તે જગ્યાએ કચરા પેટીએ નાખી દીધેલા છે. આ ઉપરાંત પાટણ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં જે તે સમયે સફાઈ કામદારો માટે ખરીદવામાં આવેલી લારીઓ પણ જે ખરીદવામાં આવેલી હતી એ પણ સફાઈ કામદારોને ના હાલતા અને ખોટી રીતે ખરીદતા આજે એક લારીઓ પાછળ વાહન શાખામાં ભંગાર ખાતે ઢગલો થઈને પડી છે અને સરકારના અને નગરપાલિકાના અને પાટણની પ્રજાના પૈસાનું પાણી આ સંસ્થા શાખાએ કરેલ છે. આગળ શું કાર્યવાહી કરશો? આ અંગે આજે અમે નગરપાલિકામાં એની માહિતી ભેગી કરી છે અને ભેગી કરીશું અને આગામી સામાન્ય સભામાં બાબતે અમે ઉગ્ર રજૂઆત કરીને આગળ કલેક્ટરને પણ જાણ કરીશું અને ગુજરાતના જે આપણે ઉત્તર ગુજરાતના જોન મ્યુનિસિપલ કમિશનર છે એને પણ અમે લેખિતમાં જાણ કરીશું.